આ તરફ નવસારીમાં વરસાદના વિરામ બાદ પણ અમુક વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો જોવા મળી રહ્યો છે। શહેરમાં દશેરા ટેકરી અને રેલ રાહત કોલોનીમાં વરસાદી પાણી ભરાઈ ગયા। રેલ રાહત કોલોનીમાં રહેતા અમુક લોકોના ઘર પાણીના કારણે અંદર પાણી પહોંચ્યા હતા। પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓ કરતી પાલિકાના દાવાઓ પોકળ સાબિત થયા। ઉપરવાસમાં વરસાદના કારણે પૂર્ણ અને અંબિકા નદીની સપાટીમાં પણ વધારો થયો। પૂર્ણ નદીની જળસપાટી 11 ફૂટે પહોંચી અને તેની ભયજનક સપાટી 23 ફૂટની છે, તો અંબિકા નદીની જળસપાટી 15 ફૂટે પહોંચી છે, તેની ભયજનક સપાટી 23 ફૂટની છે। આજ વિશે વધુ જાણકારી લઈશું સંવાદદાતા નિલેશ કામિત પાસેથી। નિલેશ, જે રીતે નદીઓના જળસ્તર નવસારીમાં વધી રહ્યા છે, પરંતુ પાણી હજુ ઓસર્યા નથી, શું પરિસ્થિતિ છે નવસારીની? જી નરેન્દ્ર, સમગ્ર જે એક વરસાદી માહોલની વાત કરીએ તો નવસારી શહેરના અલગ અલગ વિસ્તારોમાં જે રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદ વરસ્યો છે એને લઈને હજુ પણ પાણી ઓસર્યા નથી। જે કંઈક રેત રાહત કોલોની અને દશરા ટેકરી વિસ્તારમાં જે પાણી ભરા છે હજુ પણ ઓસર્યા નથી। તદુપરાંત નવસારી શહેરના વિજલપોર વિસ્તારમાં પણ જે અમુક ઘરોમાં અને ગટરના પાણીઓ પણ ઉભરાયા છે અને ઘરોમાં ભરાયા છે, પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ છે। એટલે ઓલઓવર કહી શકાય કે જે કંઈક નગરપાલિકાની જે પ્રી મોન્સૂન કામગીરી હતી એનો છેદ ઉડે છે। તદુપરાંત ઉપરવાસમાં હજુ પણ વરસાદ ધીમે ધીમે વરસી રહ્યો છે, જેના કારણે પૂર્ણ અંબિકા નદીની સપાટી ધીમી ગતિએ વધી રહી છે અને ખાસ કરીને નવસારી જિલ્લામાં જે વરસાદ વરસી રહ્યો છે એને કારણે મુખ્ય પાક ગણાતા ડાંગર પર પણ એની સીધી અસર થઈ શકે એવી શક્યતાઓ જોવાઈ રહી છે। કારણ કે ડાંગર હવે 10-15 દિવસમાં લણવાનો એટલે કે કાપવાનો સમય થઈ રહ્યો છે અને તેવા સમયે જે વરસાદ વરસી રહ્યો છે એ વરસાદના કારણે નુકસાન થઈ શકે એવી શક્યતાઓ પણ જોવાઈ રહી છે। નરેન્દ્ર, આભાર નિલેશ જાણકારી બદલ। તો નવસારીમાં પણ વરસાદનું જોર ઓછું થયું, પરંતુ જે પાણી ભરાયા છે તેનો નિકાલ હજુ સુધી ન થતા લોકો પરેશાન છે।